हेलो स्टूडेंट्स, आज आप सातमो चेप्टर जोवानो छे सजीवों में नियंत्रण और संकलन। नवा चेप्टर की प्रस्तावना बांधी दीधेली थी, थोड़ीक एवी बात करेली थी, कदाच तमे सांभळेली नहीं होय, कारण के वीडियो एंड थतो हतो एटले कदाच याद राखे ने कदाच न याद राखे। चल एक बोर्ड बाजू आपणे ध्यान दई दईए। विषय आपणो विज्ञान धोरण दसमू और प्रकरण सातमू, बधुं एटले बधुं ग्रीन मार्कर थी लखवानो एक ज आपणो उद्देश्य, कारण के रेड मार्कर नी इंक घटी गई है। बायोलॉजी नू चेप्टर है एटले बे में रोड़ी लेव, तमारे एम विचारवानू के साहेबे कंईक नवू कर्यु, पण रियल में नवू नथी, रेड इंक पूरी थई गई। एटले आपणे चेप्टर छे एनी वात करी, चेप्टर नी वात करी एटले हमणे तो भण भण करी ज नाखशुं। लेक्चर 21 में छे, भूलता नहीं। થોડુંક કંઈક એમને એમ કહી દઈએ, તમને કંઈક એમ થાય ને કે આપણે શું કામ ભણીએ છીએ, ને ક્યાંક વળી એકાદો આટો તમારો ઢીલો થઈ ગયો તો વ્યવસ્થિત લઈ લઈએ, કારણ કે નિયંત્રણ અને સંકલન આપણે લેવાનો પ્રયત્ન કરીએ છીએ, તો તમારી બુદ્ધિને ધ્યાનમાં રાખીને। એક વખતે એક સરસ મજાનું ફંક્શન હતું, તમને જ ખબર છે કે ભારતની અંદર હાલતા કંઈક ને કંઈક વાર તહેવાર હોય એટલે આપણે કોકને ને કોકને બોલાવેલા હોય। આપણે હવે ભારતના લોકો સરસ મજાના સરદાર થઈ ગયા એટલે ફોરેનમાંથી નહીં લોકોને બોલાવેલા હોય, તો ઓરેકલ કંપનીનો માલિક છે એને બોલાવેલો હતો, સ્ટેજ ઉપર બેઠેલો હતો, બાજુમાં એક વ્યક્તિ બેઠેલો હતો। એ વ્યક્તિને ખબર નહીં આ ઓરેકલનો માલિક બેઠેલો હતો એટલે અંદરથી હું ગોલગલિયા મેચા, હવે ઓરેકલ કોણ છે અને ઓરેકલ કંપની શું કરે છે, ગૂગલ બાબાને પૂછો એટલે તમને તમારા જવાબ જળશે, બહુ એટલે બહુ સારી કંપની છે। હવે આ ઓરેકલનો માલિક બેઠેલો હતો અને બાજુમાં બેઠેલા સામાન્ય વ્યક્તિને અંદરથી હું ચૂલ મૈચી કે આમ ઠોસો મારી અને પૂછ્યું, એ કે તમારી કંપનીનો સીઈઓ છે એનો પગાર 2800 કરોડ રૂપિયા છે, એવડો પગાર તમે શું કામે દો છો, એવડો પગાર શું કામ, 2800 કરોડ, અને એ એનો મહિનાનો પગાર, વાર્ષિક નહીં, મહિને એટલો પગાર દેવાનું કારણ શું, એ કે એટલો બધો પગાર શું કામ દો છો, અને મેન એ કે સવાલ મારો આ છે, મેં એવું સાંભળ્યું છે કે તમે ઇન્ટરવ્યૂ લો છો, તો ઇન્ટરવ્યૂમાં અમુક બાબતો તો એ કે આપણે ખબર જ હોય ને, તમે ખુદ જાણતા હશો ભણતા હશો, તો તમે આવું વસ્તુઓને સાંભળેલી હશે કે ભાઈ તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, તો હવે આવડી મોટી કંપનીનો જે સીઈઓ બનવાનો છે તો એની પાસે ડિગ્રી તો હોય જ, એટલે એજ્યુકેશન તો ભૂકા કાઢી નાખે હોય, બુદ્ધિનો તો બળદિયો હોય, આટલા બધા લોકોને સાચવવાનો તો મેનેજમેન્ટ પાવર તો ભૂકા કાઢે એવો હોય, તો આ બધી તો બાય ડિફોલ્ટ વસ્તુ નક્કી છે કે આ તો આનામાં હોવાનું જ છે, પણ એવું તમે શું જોવ છો કે જેના ઉપરથી તમે નક્કી કરો છો કે આપણે આપણી કંપની આને દેવી અને આનો પગાર એટલો રાખવો, તમે ઇન્ટરવ્યુમાં ક્યાં પ્રશ્ન પૂછો છો? અને ઓરેકલ કંપનીના માલિકે કીધું કે હું આવનાર વ્યક્તિને એક જ પ્રશ્ન પૂછું છું, વિચારમાં પડી ગયો એક જ સવાલ, એ કે કયો કયો એવો તો કયો સવાલ પૂછો છો, તો જેથી કરીને બધાને આપણે કહી દે, બધા આવી કંપનીઓના માલિક બની જાય, સારું જ કહેવાય ને। એક સવાલ આ કે તારા જીવનની સૌથી કપરામાં કપરી સ્થિતિ કઈ હતી અને તેનો સામનો કેમ કર્યો, અને એ કે આનો એન્ડની લાઈન અમને ખબર જ છે, એન્ડમાં બધું હગે વગે થઈ ગયું અને અહીંયા અમારી હમો બેઠો છે, એ એમણે તો નહીં બેઠો હોય, અમારે પરિસ્થિતિ અમે એ લઈડો ને ત્યારે એના મગજમાં હું વિચાર હાલતા હતા ને એનું કામ છે, એને હું કર્યું ને એનું કામ જ નથી, કઈક તો કર્યું છે એટલે તો અહીંયા પૂગો છે, જ્યારે એની આખે આખી સ્થિતિ જિંદગી ઝંડુબામ થઈ જતી હતી ત્યારે એના જીવન બાબતે કેવા વિચારમાં હતો કે જેથી કરીને એને ખુદને ઉગારી લીધો, આ સવાલ જેનો જવાબ અમે 25 થી 30 મિનિટ સાંભળીએ ને એના ઉપરથી નક્કી કરીએ કે આ કંપની એને દેવી કે નહીં, એક જ કારણ આ સવાલ પૂછવાનું, જે વ્યક્તિ એના જીવનની સ્થિતિ હમો લડી ગયો હોય અને ખુદને ઉગારી ગયો હોય એ બીજાને ઉગારે, કારણ કે આવડી મોટી કંપની કે જે અબજોમાં કમાય છે તો અબજોની આગળ કમાય એ તો નક્કી જ છે, પણ કંપની ડૂબી તઈ કોક તો તારવો જોઈ ને,
એટલા માટે આવા વ્યક્તિને અમે ગમાડીએ. ઓરેકલનો સીઈઓ એનું નામ લેરી એલિસન, જેદી એની ફટીચર જેવી હાલત હતી ને કે જેદી એના કપડે થીગડા મારીને પહેરતો, તેદી એ રોડ ઉપર નીકળતો ને ત્યારે ઓરેકલની ઓફિસના સૌથી ટોપના એસી બાજુ આંગળી ચીધીના લાઈનને બોલતો કે એ એસી વાળી ઓફિસ મારી છે. અને એણે આ સમયને ભોગવવા સુધીની પૂરી તૈયારીમાં હતો ને આજે એ સીટ ઉપર એ બેઠો છે. એટલા માટે લેરી એલિસનને અમે જોબ આપી કે જેદી એની ખુદની તેવળ નહોતી, છતાંય એટલી હકારાત્મકમાં હતો કે હું આ પરિસ્થિતિને બદલી નાખી. એટલા માટે જ કે લેરી એલિસન કે ખાલી ખાલી કે નીચે આવે ને ત્યાંથી કે ઉપર પૂગતો રહીને 40,000 કર્મચારીઓ ખાલી એનું ડાચું જોઈ લઈને ત્યાં એમ કહી દે હવે ચા નથી અમે કામ કરી નાખીશું. એટલા માટે છે ને એ કે એનો મહિનાનો પગાર 2800 કરોડ છે અને ઓરેકલ કંપની વિદેશમાં છે, તોય ભારત જેવા દેશની અંદર બેંગ્લોરમાં હું આવીને સીટ ઉપર પગ ચડાવીને ટેસ્ટથી બેહું છું. કાંક મને ખબર છે કાંઈ થાય ને તો લેરી બેઠો છે ને, એટલા એવડો પગાર દેવો પડે. એટલે આ કઈ અને ખાલી એટલું જ કહેવા માંગુ છું, તમારે કંપની ન થાચવાની, તમે એક ધોરણના ભણતરને ભણો છો, બસ આ ભણતરને આ સ્થિતિમાં ભણતા રહ્યો. શીખવાડવા માટેનું આ માધ્યમ છે, પણ શીખવાનું પહેલાંય તમારે હતું, આજે તમારે છે અને પછી તમારે જ છે. તમે કેટલું શીખી જાઓ ને એનાથી નક્કી થાય. નો બડી મેટર અબાઉટ યુ, કોઈને તમારી પરવા નથી. તમે હું તમારા વિશે વિચારો છો, હું તમને અત્યારે હાલતા 2020ના કોરોના કાળમાં તમને એમ થાય છે કે હું આમાં નવું કરી જાય તો હા સ્થિતિ બદલશે. નક્કી છે આજ નહીં તો કાલ બધું જાય ને પાછું બધું ચાલુ થાય, પણ ત્યાં સુધીમાં તમે કેટલા નવા બેના એ સવાલ હંમેશા રહે. કારણ કે હજી પેપર લેવા એક દી અગાઉ એક છોકરો આવ્યો તો એણે ખુદે એના મોઢેથી આ શબ્દો કીધા કે આપણી સ્કૂલમાંથી તો ફલાણી એક જ ચેનલ છે. એને સ્કૂલની ચેનલની નથી ખબર કે સ્કૂલની ચેનલમાં બધાય સાહેબો મેડમો આવીને અડધી કલાકના લેક્ચરોમાં ગળા ઢસડે. આનાથી ખબર પડી ગઈ કે કોરોના આવ્યો હું કામ, અને આ પરિસ્થિતિ છે પરીક્ષા કોની લે છે એ તમારે જોવાનું છે. કારણ કે એને ખબર એ નથી કે આવડી મોટી સંસ્થા હોય એ કાંઈ હાથ ઉપર હાથ રાખીને બેઠી ન હોય, કાંઈક તો કરતી હોય. અને એને એ તો ખબર એ નથી કે સ્કૂલની ચેનલ છે કે નહીં. એનો મોબાઈલ બબડી ગયો છે, એને બીજો મિત્ર ફોરવર્ડ કરે છે જે વિડીયો એ જોઈ છે, એની બુદ્ધિ તો હાલતી જ નથી. કાં ભાઈ ફ્રી ફાયરની અંદર ઋતિક રોશન લોન્ચ થયો જય નામનો કેરેક્ટર, તો આખા આખા ગામની અંદર વાવટો વરી ગયો. અરે હું ફ્રી ફાયર રમતો નથી તોય મને ખબર પડી ગઈ, તો તમને કેમ ખબર નથી પડતી કે આપણી સ્કૂલ શું કરે છે? ધ્યાન ક્યાંક બીજે છે, ચોખ્ખી વાત છે. અને યુટ્યુબની રહેલી AI એવા જ વિડીયો સજેસ્ટ કરે જે તમે જોવું છો, જે તમને ગમે છે, તમે જે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો છો એ તમને એ સજેસ્ટ કરતો જ નથી જે તમારે જોવું નથી. તમે આ જોવા નથી માંગતા ને એટલા માટે અમારા વિડીયો દેખાતા નથી. એટલે તમને ખબર જ નથી કે આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ એવી ચેનલ એ છે જેમાં તગડો લગાડશો ને તો ત્રીજી બિલ્ડિંગના, બગડો લગાડશો ને તો બીજી બિલ્ડિંગમાં પૂગી જાઓ, એટલો ફેર પડે છે. એટલે જરીક જાગતા રહ્યો જ. પછી કે ઓલાને કેમ એવો પગાર, નસીબ એના લખાણા હું કામ, કારણ કે એ લડી ગયો અને આપણે ન થયા એવાને, કારણ કે આપણે ટરી ગયા, આપણો સમય આપણે વાપરી લીધો બીજે ક્યાંક. નિયંત્રણ અને સંકલન આ ચેપ્ટરની આપણે વાત કરવાની છે, તો ભાઈ સજીવો છે એની પાસે અલગ અલગ પ્રકારના હલન ચલન કરવાની ખાસિયત હોય. ભાઈ હવે તમે સજીવની જ વાત કરવાના છો એટલે એમ નહીં વિચારવાનું આનામાં જીવ છે કે નહીં, આ નિર્જીવ છે, હું સજીવ છું, હું બોલું એને જોજો. તો હલન ચલન છે એ અલગ અલગ પ્રકારનું હોય, જેમાંથી એક પ્રકારનું હલન ચલન કાયદેસર રીતે કે ગેરકાયદેસર રીતે હંમેશા આપણે વનસ્પતિઓને માન દેવાનું. અને પેલું વેલું આવે છે તો કઈ વૃદ્ધિ આધારિત હલન ચલન,
तो वृद्धि आधारित हलन चलन नी अंदर पहली वेली बाबत आवे छे के वनस्पति छे एनी अंदर विकास पामतो एनु सरस मजानु प्ररोह तंत्र एटले के एनी अंदर थी उगता एना मूळिया। शुरुआत में मूल नाना नाना हे, रोज पानी पीवरावामां आवतो हे, खातर देवामां आवतो हे, आवडुकड़ू पांदड़ू निकले जेना उपर तम पग मूकीने हाली जाओ, अने पछी बाजू में वृक्षारोपण हाटूनो खाडो करो छो, आम न होय। अने आज जोड़वू उगाड़ेलू क्या होय तो के एवी जग्याए उगाड़ेलू होय के ज्यां गाय आवे अने एने खाई जाए, पछी के प्रदूषण वधे छे। काम ई रीते आपणे क्यारे करेलू नथी के जेनी अंदर आपणी ચોકસાઈ દેખાતી હોય, ભલે ને એક છોડવો જ વગાડવા તમને વાવવા દેવામાં આવે, પણ ક્યારે કોઈ આ લાઈન બોલ્યું કે આજ છોડ દરેક વૃક્ષારોપણ ટાણે તમારે ચેક કરવાનું છે કે કેટલો વિકસે છે, નવું છોડવું વાવો, નવું છોડવું, એક છોડવાને તૈયાર થઈ જવા દો, કદાચ એક જ બસ આવી છે। આ પ્રરોહ તંત્ર છે જે વિકાસ પામે છે, બહુ ધીમું ધીમું કામ કરે, તમને ધીમું કામ થોડું ગમે છે, વિડીયો બફરિંગ થાતે મૂકો બીજો વિડીયો, તો એવું જ આપણે ને કીધેલું છે। વૃદ્ધિથી અલગ હલન ચલન થાય અને આ હલન ચલન પ્રાણીઓમાં થાય, મનુષ્ય પણ એક પ્રકારનું પ્રાણી છે જેની અંદર દોડવું ચાલવું બોલવું ગબડવું પડવું આ બધું આવી જાય, એ બધું હું લખી નહીં, સમજી જાઓ। હવે ત્રીજી વસ્તુની આપણે વાત કરીએ, તમને દર વખતે એમ થાય કે આ હે આપણે દોડીએ છીએ ચાલીએ છીએ, પણ આપણે નંગ જેવા છીએ, એટલે પ્રાણીઓની દુનિયામાં જાઓ, ગાય હશે ભેંસ હશે કૂતર હશે બિલાડી હશે, એ કારણ વયના નહીં રખડતા હોય, એને કારણ વયના આટા મારવા જ ન હોય, આપણે જ કા પેટ્રોલ બારવું છે કા જીવ બારવો છે કા કઈ ગોતવું છે કા દુનિયામાં હું હાલે છે, કોરોના નીકળો અમદાવાદ આટો મારવા ગયો તો છોકરો કોરોના ને અસર થઈ ગઈ, લે એ કે હું ફરવા ગયો નો નીકળાય, આ દેખાડે છે ભગવાન કે તમે કામથી નીકળો તો તમારા કામ છે, પ્રાણીઓને નથી થતો કોરોના કારણ કે કામથી કામ રાખે છે, ગાયને ખોરાક ગોતે છે તો આપણી શેરીમાંથી બીજી શેરીએ જાય છે અને એ એવી જગ્યાએ કે જ્યાં એને એમ છે કે રોટલી દે, તમે નહીં દેતા હો તો તમને જોતા છીંગડું જ દેખે છે, લાગી ગયો હોય તો એ અલગ વાત છે પણ આઘાર એવું તો આજે આખે આખી સ્થિતિ છે એ દેખાડે કે દરેકે દરેક પ્રાણીઓ એનું હલન ચલન પર્યાવરણ આધારિત છે, કુદરત એને કહે છે તારું પેટ ખાલી તું ખાવા જા, જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે મનુષ્ય જાતિ પ્રાણી જાતિ વૈજ્ઞાનિક જોઈ જ નથી શકતા, એટલા નંબરના ચશ્મા આવી જાય તોય ન જોઈ શકે, એ માઇક્રોસ્કોપથી જોઈ અને ત્યારે અમીબાને જ જોઈ, હું કામે એને જોઈ રામ જાણે કાંઈ રંગ નહીં કાંઈ કલર ની મજા આવે, અમીબાને જોઈ અમે યુટ્યુબમાં એમાં સર્ચ કરજો અમીબા, ખરેખર તમને એમ થાય કાં તો ધનિયા છે પાણી જવો રગડો જેમ ટીપક્યું દેખાતી હું જોઈને મજા આવે, અને ગમે એટલું તમને એમ તે ભૂતનું મોઢું લાગે ને કારણ કે એક પ્રોપર આકાર જ નથી, આવું જે અમીબા છે એની પાસે પોતાના ખોટા પગ છે અને આ ખોટા પગથી ખોરાકને ગ્રહણ કરે છે, ખાઈ લીધું એટલે પછી ન્યાન ન્યાય ઊભું રે, એને જાડા પાડા તાવીને કાંઈ બીક નથી, એને કાંઈ એને કસરત કરવી નથી, બસ એનું કામ, પણ કેટલીક વખત પ્રાણીઓ એવું પણ હલન ચલન કરે કે જેના ઉપર પર્યાવરણ આધાર રાખતું નથી, જેમ કે તરત જ તમે શાંતિથી બેઠા છો, તમે વિડીયોની સ્ક્રીન બાજુ ધ્યાન રાખીને છો, સંપૂર્ણ એકાગ્રતાને ભેગી કરી લીધી, પણ તમારો નટખટ એવો ભાઈ કે નટખટ એવી બેન પાછળ ત્યાં ભાવ કરીને વિવરાવે, શું થશે, મોબાઈલ હાથમાંથી પડી જશે, આંખોમાંથી પાણીની ટીપા આવી જશે, કાન છે ઊભા થઈ જશે, વાળ છે સ્પાઈકી થઈને બેહી જશે, આ શરીરની જે સ્થિતિ થઈ તમે હું નક્કી રાખીને બેઠા કોક મેં ત્યાં ભાવ કરે એટલે આવું હું કરી, આ પર્યાવરણ આધારિત નથી, આ તમારા શરીરે કરેલો પ્રતિચાર છે, આ નક્કી હોતું નથી પણ છતાંય થાય છે, તો આવી બાબતો આપણે કહે છે કે આ ચેપ્ટરમાં આપણે આ વસ્તુઓ જોવાની છે
क्या सा माटे आवु थाय। तो सौथी पहला वेला हूँ तमने अमुक वस्तु चोखवट कर दऊ, जेम के वनस्पति अने बीजो आवे छे प्राणी। वनस्पति भाई छे ने ए एवो व्यक्ति छे के जेने कोई नी काई नथी पड़ी, एनु एक ज कारण छे एनी पासे अंग नथी। कोई कोई दी एवो है ब्रु के तरत तमे हुता ता हैं जे हवारे उठा एटले डायरेक्ट फरिया नी अंदर पीपड़ो आम उभो तो कहतो तो भाई मु थाकी गयो ने एटला वेसामो लाव छु, काल हवार पासो निकली जाय, पग एनी पासे छे ज नहीं। प्राणियों पासे पग छे एटले अंगो हाजर छे, बोर्ड ऊपर मु मोटे थी नही हाथ थी लखु छु, आने अंगज कहवाय। जरा वनस्पति नी अंदर वात करिए तो एनी पासे तंत्र, वनस्पति बाजू तमे डायरेक्ट हाथ में कुवाड़ो लाइन जाता हो, तमे अंदर थी आम लाइन बोलो कापी नाखी, एने मन में बहु बदुआ देतु हो, पण मन में दई हके मोठे थी तमने कीधु, अन कुवाड़ा नो घा मेरो तो कही दे आम राइड पड़ी, ओय मां आ राइड ज नहीं हंभराय नहीं। ई देखाड़े छे वनस्पति पासे नथी अंग के नथी तंत्र नथी, પણ જ્યારે પ્રાણીઓની પાસે અંગ અને તંત્ર બંને હાજર છે, જેના લીધે એનો વિકાસ એવો થયેલો છે કે આ સંવેદનાના સમજી શકે છે। તો ભાઈ સવાલ આ આવે છે કે આપણા શરીરની અંદર જ્યારે કોઈ પણ ગરમ વસ્તુનો કે સ્પર્શ થયો હોય ત્યારે થાય છે હું? જો યાદ રાખજો, અહીંયા શબ્દ આવેલો છે સ્પર્શ, ફરી પાછો આન આજ આવશે ટોપિક, પણ ત્યારે પ્રતિચાર શબ્દ આવશે। તો હવે ગરમ વસ્તુના સ્પર્શમાં થાશે હું તો કે સરસ મજાની દૂધની તપેલી છે એ મમ્મીએ ગેસ સ્ટવ ઉપર રાખેલી છે, અને દૂધ ગરમ કરવાનું તમને કામ સોંપેલું છે, તમે માથે આટા મારો છો, પણ તમારું ધ્યાન તમારા મોબાઈલની અંદર રહેલી ગેમમાં છે, તમે પૂરતા ધ્યાનથી કામ કરતા નથી। તમે એમ વિચારો એક લેવલ પૂરું થાય પછી જોઈ લે, બીજો લેવલ પૂરો થાય પછી જોઈ લે, અને શાંતિથી તમે તમારા કામની અંદર મગ્ન થઈ ગયા છો, અને આ મગ્ન થયેલા કામની અંદર કઈ મગ્ન થઈ ગઈ તમને ખબર પડી નહીં। હું કામે તો કે તમારા શરીરની અંદર જુદા જુદા પ્રકારની ચેતા આવેલી છે, આમાં વિશિષ્ટ પ્રકારની ચેતાઓ પણ ગોઠવાય। આ વિશિષ્ટ ચેતાઓનું કામ શું છે? તો કે શરીરની અંદર સંદેશો લેવાનું। હવે તમે શાંતિથી તમારા કામકાજની અંદર મગ્ન થઈ ગયા હતા અને તરત જ દૂધમાં ઉફાણો આવી ગયો, અચાનક માનસિક સ્થિતિ બદલી ગઈ, તમારે શું કરવું એ તમને ખબર નહોતી, તમે સીધે સીધી દૂધની ટપેલીને અડી લીધી, અને તરત જ તમારી આંગળીઓની આગળના ટેરવામાં રહેલા ખાસ પ્રકારના સંવેદકોએ કીધું, ભાઈ મૂકી દે, આધાર કાર્ડમાં ફિંગરપ્રિન્ટ નહીં આવે, આ દૂધની તપેલીને તમે મૂકી દીધી, કારણ કે વિશિષ્ટ એવી ચેતાઓએ સ્પર્શની સંવેદના મેળવી અને એના પ્રતિચાર રૂપે તમે તમારા હાથને ગરમ વસ્તુથી દૂર કરી લીધો, દૂધ ઢોરાઈ ગયું, ને પછી તો એમ થયું કે આધાર કાર્ડમાંથી નામ વયું જતી સારું હતું, પણ આ તો ઘરના કૂપનમાં નામ રહેશે ને ઢીંઢાઈ ભાંગશે। તો આવી સ્થિતિ તમારા પ્રતિચારના લીધે થઈ, કે જે હવે આપણેને કહે છે કે આપણા શરીરની અંદર એટલે મનુષ્ય કે કોઈ પણ પ્રાણી કોઈ પણ સજીવ સજીવ સજીવોના શરીરમાં તપેલી છે, શરીરની અંદર તો ન રાખે ને કોઈ, કિડની કે છે, કિડની તો નથી કે અહીંયા હોય, અહીંયા પાછળ બાજુએ કાઢીને નહીં દેખાડવામાં આવે। સજીવોના શરીરમાં બાહ્ય ઉત્તેજના એટલે બહાર હતી તપેલી, તમે એને અડેલી હતી, તમે એને સ્પર્શ કરેલો હતો, સજીવોના શરીરમાં બાહ્ય ઉત્તેજનાઓને ગ્રહણ કરતા અંગો અથવા તો ગ્રહણ કરે તેને કહેવામાં આવે છે સંવેદના ગ્રાહી એવા સંવેદકો, જેને અંગ્રેજીમાં રિસેપ્ટર્સ કહેવામાં આવે। અહીંથી તમને સંવેદના જઈડી, ત્યાંથી તમને બાહ્ય ઉત્તેજના ચડે છે,
આ બાહ્ય ઉત્તેજના છે અલગ અલગ પ્રકારની હોય છે જે આપણા શરીરની ગ્રંથિઓ ઉપર આધાર રાખે છે. ગ્રંથિઓ આપણા શરીરમાં ઘણી બધી જાજીઓ છે, પણ આપણે મુખ્ય ગ્રંથિ લઈ લેવાની. પહેલું તો પહેલું જ્યાંથી હું ક્યારનો બબડ બબડ કરું છું એ છે રસગ્રાહી ગ્રંથિ. ભજીયાની ચટણી ખાતા હતા અને એનો સ્વાદ આવતો હતો, આ રસગ્રાહી ગ્રંથિ. ભજીયા છે એની તળાતા હતા અને એની સુગંધ જે આવતી હતી નાકમાં આવે એટલે દ્રાણગ્રાહી ગ્રંથિ. ભેગે ભેગું તમે ભજ્યું આડ્યો અને તમને ગરમ લાગ્યું કારણ કે તમે સ્પર્શ ગ્રંથિનો ઉપયોગ કરેલો હતો, સ્પર્શગ્રાહી ગ્રંથિ. અને આ સ્પર્શ અને મોઢામાં આવેલા તીખા મરચાએ આંખો ઉપર જે અસર કરી જેના લીધે આવી ગયું પાણી, એ હતી દ્રષ્ટિગ્રાહી ગ્રંથિ. આમ તો દ્રષ્ટિ નથી આપણે લખું, પ્રકાશગ્રાહી ગ્રંથિ. અને થોડા કેવા બાર પછી તમારા દોસ્તારે તમારી ઠેકડી કરી કે તારા તો કાનમાંથી ધુવાળા નીકળે છે, એ છે શ્રવણગ્રાહી ગ્રંથિ. આની આગળ ગ્રંથિઓ ન થતી, પાણી પીધું બસ બટેટા ને સાકર વાર્તા પૂરી. આ તમારી અલગ અલગ પ્રકારની ગ્રંથિઓ થઈ, અલગ અલગ પ્રકારની ગ્રંથિઓ ક્યાં હાજર છે, રેડ માર્કરની ઇંક પૂરી થઈ ગઈ પહેલા જ કીધું. તો રસગ્રાહી ગ્રંથિ છે એ જીભમાં છે અને જીભના અધિસદની અંદર અધિસ્તરમાં આવેલ છે, એ જીભની ઉપરનો ભાગ. ભાઈ કેટલીક વાર તમને એવા ઇમેજ દેખાડવામાં આવે કે અહીંયા ખાટો સ્વાદ દેખાય, અહીંયા મીઠો સ્વાદ દેખાય. ભાઈ આખે આખી જીભમાં બધી ગ્રંથિઓ હાજર છે, બસ તમારા જીભનો જે ભાગમાં તે સ્વાદ જાશે ત્યાં તમને એનો વધારે અનુભવ થાય, બસ એટલો ફેર. કેમ ચોકલેટ છે અને તમે ચગળતા હશો તો મોટા ભાગે ગોલોપાના વચ્ચેના ભાગમાં લઈ જાવ, અહીં મારો ઢેતો ન રાખો ત્યાં ચ્વિગમ રાખો, તમારી ખબર જ છે મને. એટલે આ જીભના અધિસદની અંદર હોય, અહીંયા નાકના અંદરના સ્તરમાં હોય, સ્પર્શની ગ્રંથિ ત્વચામાં હોય, ત્વચા ચામડી આ આ હા. પ્રકાશગ્રાહી ગ્રંથિ, પ્રકાશગ્રાહી ગ્રંથિ ક્યાંય આ બસ અહીંયા આંખમાં હોય. શ્રવણગ્રાહી ગ્રંથિ આ કાનમાં હોય. દરેકે દરેક ગ્રંથિ પાસે પોતપોતાના કાંઈક ને કાંઈક કામ છે. ભાઈ ક્યાં ક્યાં કામ છે? જીભનું કામ શું છે? તો કે જુદા જુદા પ્રકારના સ્વાદને ઓળખે. પેલા તો છ સ્વાદ હતા, હવે તો એ કેટલા સ્વાદ કરને કશી મને નથી ખબર. જાપાન વાળા છે, એક જ માછલી છે ને 200 અલગ અલગ રીતે રાંધતા એને આવડે છે. આના ઉપર તમે નક્કી કરી આવો કે 6 કરતા તો વધુ સ્વાદ બની જ જતા હશે, તો જ 200 રીતો એ રાંધતા રાખે ને. 365 માંથી 200 દી તો માછલી ખાવામાં જ કાઢ નીકળ. નાકની આવેલી ગ્રંથિનું કામ શું છે? તો કે ગંધને ઓળખે. તમને ગમે છે સેન્ટ, એ તમે વાપરો તમને મજા આવે ને બીજો કે મારો બાટલો ફાટે હું કરવું. સ્પર્શગ્રાહી ગ્રંથિ ત્વચા સ્પર્શને ઓળખે. તમારો મિત્ર તમને પ્રેમથી બોલાવે અને એની જગ્યાએ તમને બટકું ભરે, તમને ફીલ તો થાય ને કે આની લાગણી કેટલી ગાંડી છે મારા ઉપર, યસ. પ્રકાશગ્રાહી ગ્રંથિ આંખ, એનું કામ શું છે? તો કે આનું કામ છે એ પ્રકાશને ઓળખવાનું છે. આજ પ્રકાશગ્રાહી ગ્રંથિ ને દ્રષ્ટિગ્રાહી ગ્રંથિ કહે છે. આના ઉપરથી તમે પ્રકાશને વર્તી શકો. જોવો અહીં, જો અહીં રેડ માર્કર, અહીં બ્લુ માર્કર, આ રંગને ઓળખાય એનું કારણ આંખો જ છે. આંખોને બંધ કરી નાખો ને પછી હું માર્કર દઉં, આલે બેટા લાલ માર્કર અને આઈપી હોય બ્લુ માર્કર, તમને ન ખબર પડે. પ્રકાશ હોય તો દુનિયા દેખાય. કાનનું કામ શું છે? કાનનું કામ હું અત્યારે જે ક્યારનો બોલ બોલ કરું છું, તમે વસ્તુને સાંભળો છો, તમે અવાજને ઓળખો છો. આવી અલગ અલગ પ્રકારની ભગવાન આપણને ગ્રંથિઓ આપી છે એવું વિચારીને કે આ લોકો કાંઈક જીવ છે. કેવું જીવ છે? હવે આવે છે ઉર્મિ વેગ. તમારા માટે સૌથી અગત્યનું કહેવાય તો આ ઉર્મિ વેગ શું છે અને આ ત્રણ આકૃતિઓ શું છે. આપણે ઉપર છેલ્લી વાત કરી આકૃતિઓ છે ને, હું વધારે ડિટેલમાં આના પાર્ટ ટુમાં લઈ જાય, પાર્ટ ટુમાં વન છે થોડી કેવી જ વાત કરું. ઉર્મિ વેગ જે છે એની વાત આપણે કરવાની થાય તો ત્રણ ટુકડાઓની અંદર આખો જવાબ બનવાનો છે. ટુકડાઓ કહી દો
तो के पेला वेला उर्मी वेग नु सर्जन था से पछी एनु वहन था से अने छेले चेतो पागल आवशे पागल नो होय नहीं नहीं पागल नो आ तण बाबतो ने जोवानी छे आना जवाब नी अंदर आ तण बाबतो ने जोई जाओ आ आकृतिओ ने जोई जाओ एटले अहीं जवाब पूरो थाय कई आकृति दोरवानी क्या क्यों नाम निर्देशन आवे पार्ट टू पण आजनो वीडियो ने अत्यारे आपणे एंड करीए पार्ट टू जोजो जो।